શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરી અનેક બાળકોને સાક્ષર કરી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની મહત્વની ફરજ બજાવતા સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓએ પોતાના પડતા પ્રશ્નો અને માંગણીઓ અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સમગ્ર શિક્ષા અભિયાન જેનો મૂળ ઉદ્દેશ શાળામાં અભ્યાસ કરતા બાળકોના નામાંકન, ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે અને સ્થાયીકરણ વગેરે છે. તે બાબતે હેતુ લક્ષી અને પરિણામ લક્ષી કામગીરી માટે વર્ષોથી ફિક્સ પગાર સાથે કામગીરી કરતા અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓને સરકાર દ્વારા કોઈ જાતની નોકરીની સલામતી આપવામાં આવતી નથી, તેમજ વર્ષોથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હોવા છતાં પણ ન્યૂનતમ વેતન જ ચૂકવવામાં આવે છે, તેમજ અન્ય લોકોને કોઈ લાભ મળતો નથી, ત્યારે અનેક પ્રશ્નો અને માંગણીઓની સરકાર સામે રજૂઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા કર્મચારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જો યોગ્ય નિર્ણય આપવામાં નહીં આવે તો તારીખ 11/3/2019 રોજ માસ CL પર ઉતરી જવાના ગાંધીનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાનના 6000 કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરીને ભૂખ હડતાલ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે જૂનાગઢ જિલ્લાના શિક્ષા અભિયાનના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ કલેક્ટર ઓફિસ મુકામે સમગ્ર શિક્ષા અભિયાનના કરાર આધારિત સમગ્ર કર્મચારીઓ એકઠા થયેલ છીએ. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું છે. આજની આ બેઠક કે આવેદનપત્ર આપવાના અમારા મુખ્ય 3 મુદ્દા છે. 35-35, 40-40 વર્ષ સુધીની ઉંમરે સર્વ શિક્ષા અભિયાનમાં કામ કર્યા પછી અમારી આગળ જોબ સિક્યુરિટી નથી. બીજું, જે બંધારણનો મુખ્ય નિયમ છે કે સમાન કામ સમાન વેતન અને સમાનતાનો હક, એ મુદ્દા ઉપર અમારી આજની એવી માગણી છે કે અમને અમારી કેટેગરી પ્રમાણે, અમને અમારી લાયકાત પ્રમાણે આટલા વર્ષની જોબ પછી સમાન કામ પ્રમાણે સમાન વેતન મળે અને બંધારણનો જે મુખ્ય હક છે એનો સરકારશ્રી દ્વારા અમલ કરવામાં આવે. અને આવડી ઉંમર, આટલા વર્ષો આ ડિપાર્ટમેન્ટમાં નોકરી કર્યા પછી પણ અમારી આગળ જોબ સિક્યુરિટી નથી, તો એક જોબ સિક્યુરિટી આપવામાં આવે, જેના કારણે અમે આ સિક્યુરિટી અમારી આગળ છે એવું અમે વિચારી શકીએ. આજે તારીખ 8/3/2019 રોજ અમે સૌ સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓ અમારી એક પડતર માગણીના સંદર્ભમાં આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબ પાસે આજે અમે ઉપસ્થિત રહ્યા છીએ. જે સંદર્ભે અમારી વધતી જતી મોંઘવારીના અનુલક્ષીને એક જ માગણી છે કે સમાન કામ અને સમાન વેતન, અને બીજું કે જોબ સિક્યુરિટી. આજે 6000 કર્મચારીઓ ગુજરાતના એક જોબ સિક્યુરિટી માગે છે કે જેથી કરીને તેમના બાળકોને અને આવનારી પેઢીને માટે એક સુખદ ભવિષ્ય મળી શકે. બાળકો માટે આજના અનુલક્ષીને, મોંઘવારીના અનુલક્ષીને, જ્યારે અત્યારે મોંઘવારી કાળઝાળ થઈ રહી છે ત્યારે આટલા નાના વેતનમાં જીવવું અતિ આકરું અને દુષ્કર છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.